नमस्कार विद्यार्थी मित्रों, आपणे ગઈકાલ 1.9 ઉદાહરણ ગણેલું છે. આજે ઉદાહરણ નંબર 1.10ની શરૂઆત કરીએ છીએ. આજે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.10 એ વિદ્યુત ડાયપોલ પર આધારિત છે. થોડું એ ભણાવતા પહેલાં થોડું એનું રિવિઝન કરાવી લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલની શરૂઆત કરી કે વિદ્યુત ડાયપોલની અંદર બે વિરુદ્ધ વિદ્યુત ભારો હોય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટને બેઝિકલી આપણે પી સાથે દર્શાવીએ છીએ. પી બરાબર, એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પી બરાબર કેટલું થશે? 2aq થશે. હવે યાદ હોવું જોઈએ તમને કે વિદ્યુત ડાયપોલ આપણે અક્ષ ઉપર લેતા હતા. આ એ બિંદુ છે, આ યુ બિંદુ છે, એનું મધ્ય કેન્દ્ર છે, ઓકે, મધ્ય બિંદુ છે. એનાથી અમુક અંતરે, એટલે કે આર જેટલા અંતરે એક અક્ષ ઉપર એક પી બિંદુ મૂકેલું છે. તો મારે આ પી બિંદુ પર એક ધન વિદ્યુત ભાર છે, આ રહ્યો, આ એક ઋણ વિદ્યુત ભાર છે. અહીંયા વાત કરીએ છીએ એટ ધ એક્સિસ, ઓકે, અક્ષ પરની વાત કરીએ છીએ કે અક્ષ ઉપર મધ્યબિંદુથી પી સુધીનું અંતર આર કેટલું છે. ડાયપોલ હોય તો ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર તમને એક્ઝેટ ઇઝ યાદ હોવું જોઈએ કેટલું થાય, કે સાહેબ 2a જેટલું થાય છે. આટલું પણ એ થશે, સોરી, આટલું કેટલું થશે કે ભાઈ એ જેટલું થશે. હવે સમજો વિદ્યાર્થી, હું થોડું રિવિઝન કરાવું છું. વિદ્યુત ડાયપોલ જ્યારે અક્ષ ઉપર શોધવાનું હોય, આ તમારી અક્ષ થશે, શું થશે, આ અક્ષ થશે, અને આ તમારું થશે ઇક્વેટર, મતલબ કે વિષુવરેખા થશે. આ તમારું અક્ષ થશે. અહીંયા જો કોઈ બિંદુ આપેલું હોય આ બિંદુ પર, તો એ શું થાય છે, વિષુવરેખા થશે. ઓકે, જ્યારે અક્ષ ઉપર શોધવું હોય તો અક્ષ ઉપર માટેનું સૂત્ર કેપી બરાબર 2kp ભાગ્યા આર ક્યુબ જેટલું થાય છે, બરાબર છે. એ આપણે ઓલરેડી સાબિત પણ કરી ચૂકેલા છીએ, 2-3 વાર થિયરી પણ સમજી ચૂકેલા છે, અને એના રિલેટેડ એક્ઝામ્પલ પણ ગણી ચૂકેલા છે. આજે ઉદાહરણ 1.10ની ચર્ચામાં એ જ કરવાનું છે કે એક વિદ્યુત ડાયપોલ છે, એક વિદ્યુત ડાયપોલ છે, એના બે વિદ્યુત ભારો છે. એક છે -10 માઇક્રોકુલમ, બીજું છે +10 માઇક્રોકુલમ. એ બિંદુ પર -10 માઇક્રોકુલમ છે, યુ બિંદુ પર +10 માઇક્રોકુલમ છે. ઓકે, અહીંયા લખી દઈએ, Q1 બરાબર 10 માઇક્રોકુલમ, Q2 બરાબર -10 માઇક્રોકુલમ. અહીંયા બંને વચ્ચેનું અંતર તમને ઓલરેડી આપી ચૂકેલા છે. બંને વચ્ચેનું અંતર એટલે કે 2a છે 5 mm, અને કેટલા અંતરને શોધવાનું છે કે સાહેબ પી સુધી શોધવાનું છે, એટલે કે આર બરાબર તમને આપેલા છે 15 સેન્ટીમીટર. ઓકે, અક્ષ ઉપર શોધવાનું છે, તો અક્ષ ઉપર માટે મારી જોડે સૂત્ર છે કે ઈપી બરાબર 2kp ભાગ્યા આર ક્યુબ થશે, બરાબર છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલની શરૂઆત કરતાં પહેલાં એક બેઝિકલી આ સૂત્રની અંદર પહેલાં સૂત્ર લખી દઈએ કે વિદ્યુત ડાયપોલ ની અક્ષ ઉપર પર વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઈપી બરાબર સૂત્ર શું થશે, 2kp ભાગ્યા આર ક્યુબ, બરાબર છે. મારા જોડે પી નથી, પી એટલે કે ડાયપોલ મોમેન્ટમ, પી બરાબર શું થશે, 2aq થશે. એ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ. ઓકે, અહીંયા આનું સોલ્યુશન સાથે સાથે કન્સિડર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એકદમ સિમ્પલ, સાદામાં સાદો દાખલો છે. આની અંદર માત્ર ને માત્ર તમારે શું મૂકવાનું છે, ઓન્લી વેલ્યુ પુટઅપ કરવાની છે. સૌ પ્રથમ Q1 આપેલા છે, Q2 આપેલા છે, બંને વચ્ચેનું વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તમને 5mm આપેલું છે. કેટલા અંતર શોધવાનું, કે સાહેબ 15 સેન્ટીમીટર અંતર શોધવાનું છે. ઓકે, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઈપી બરાબર 2kp ભાગ્યા આર ક્યુબ, અને સમય નંબર 1 આપો છો. ઓકે, હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમ પી બરાબર સૂત્ર લગાવો, 2a × q, 2 એટલે કે બંને વચ્ચેનું અંતર કેટલું, કે સાહેબ 5 mm. 5 mm ને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 5×10⁻³ મીટર જેટલું થશે. ઓકે, તો 2a ની જગ્યાએ લખીએ 5×10⁻³
माइनस त्रण इन टू क्यू एटले के कोईपण धन विद्युत भार कंसिडर करे छे बंने ना मूल्य हमेशा सामान ज हशे परंतु विरुद्ध हशे एक धन हशे तो बीजो शू हशे ऋण हशे एज इट इज अहीं टेन माइक्रो माइक्रो एटले टेन रेस टू माइनस सिक्स थशे ओके फाइव इंटू टेन रेस टू माइनस थ्री इंटू सादरूप आपशो तो टेन रेस टू केटला थशे माइनस फाइव एज इट इज फाइव ना फाइव लखीए छीए इंटू फाइव इंटू थ्री टेन रेस टू माइनस एट कूलम इंटू मीटर अने समी नंबर बी आपो छो तमे ओके चलो क्लियर छे हवे शू करो छो समी नंबर बी नी किंमत समी नंबर एक मां मूकीए छे ओके अहीं पी बिंदु अक्ष पर होवाथी ईपी बराबर टू केपी भाग्या आर क्यूब थशे ओके टू ना टू कंसिडर करिए छे के एटले केटला थशे के एटले नाइन इंटू टेन रेस टू नाइन थशे इंटू पी एटले के डायपोल मोमेंटनी किंमत तमने आपेली छे फाइव इंटू टेन रेस टू माइनस एट डिवाइड बाय बंने वच्चेनो अंतर एटले के आर आर तमने आपेला छे केटला छे पंदर सेंटीमीटर तो पंदर गुण्या दस की माइनस बे इंटू मीटर थशे एज किंमत आपणे अहींया पुट करिए छे फिफ्टीन इंटू टेन रेस टू माइनस टू અને એનો શું થશે ક્યુબ થશે અને એ બધાનું તમે સાદરૂપ આપો છો તો એનું પરિણામી કિંમત તમને મળે છે ટુ પોઈન્ટ સિક્સટી સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ ફાઈવ ન્યૂટન પર કુલમ જેટલો એનું મૂલ્ય મળે છે બે પોઈન્ટ છાસઠ ગુણ્યા દસની પાંચ ન્યૂટન પર કુલમ જેટલું મળે છે ઓકે હવે વાત કરીએ છીએ આ તો એનું મૂલ્ય મળી હવે વાત કરીએ છીએ દિશાની એની દિશા કઈ બાજુ હશે ઓકે અહીંયા સમજી શકીએ છીએ આપણે કે અહીંયા સૌથી પ્રથમ કોની નજીક કયો વિદ્યુત ભાર છે કે સાહેબ ધન વિદ્યુત ભારની નજીક હશે તો પેલી બાજુની દિશા હશે ઋણ વિદ્યુત ભારની નજીક હોય તો આ દિશા તરફ હોય છે હવે સમજો અહીંયા ઋણ વિદ્યુત ભાર સૌથી નજીક છે તો એની દિશા યુથી એ તરફ લઈ શકાશે જો ધારો કે બિંદુ અહીંયા મૂક્યું હોય આ રીતે તો એની નજીક કયો વિદ્યુત ભાર છે કે સાહેબ ધન વિદ્યુત ભાર તો એની દિશા કઈ હશે કે સાહેબ એથી તરફની મતલબ કે કઈ જબા દિશાને છે કે ભાઈ આ કઈ દિશા થશે તમારી એઝ ઇટ ઇઝ જમણી બાજુની દિશા અહીંયા વિદ્યુત ભાર ક્યાં છે કે સાહેબ ઋણ વિદ્યુત ભારની નજીક છે એ કઈ બાજુ છે કે સાહેબ પેલી બાજુ ડાબી તરફની દિશા છે બટ આમાં કેવું થાય છે કે ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભાર શું કરશે એને પોતાની તરફ શું કરશે આકર્ષે છે ઓકે અહીંયા ધારો કે કોઈ બિંદુ મૂકવામાં આવે ધારો કે જસ્ટ એક્ઝામ્પલ આપું એક નાનો બિંદુ હોય તો વિદ્યુત ભાર ક્યુ ઝીરો મૂકવામાં આવે તો આ કયો વિદ્યુત ભાર કે સાહેબ ઋણ વિદ્યુત ભાર તો ઋણ વિદ્યુત ભાર શું કરશે એને પોતાની તરફ શું કરશે આકર્ષે આકર્ષે એટલે કે આ બાજુની દિશા કઈ થશે તમારી એઝ ઇટ ઇઝ જમણી તરફની થશે તો દિશા કન્સિડર કરવી હોય તો તમે કન્સિડર અહીંયા કહી શકો છો કે ભાઈ જમણી તરફની દિશા હશે જો ધારો કે અહીંયા ક્યુ ઝીરો બિંદુ અહીંયા મૂકેલું હોય તો આ વિદ્યુત ભાર શું થશે કે આ વિદ્યુત ભારની સૌથી નજીકનો વિદ્યુત ભાર કયો છે કે સાહેબ ધન વિદ્યુત ભાર છે તો એઝ ઇટ ઇઝ આ ધન વિદ્યુત ભાર શું કરશે કે ધન છે તેનાથી બહારની તરફ બળ લગાડશે એટલે કે આ તરફની દિશા કઈ દિશા થશે કે સાહેબ જમણી તરફની દિશા તો એઝ ઇટ ઇઝ તમે દિશાની અંદર જમણી તરફની દિશા પણ કન્સિડર કરી શકો છો ઓકે ચલો એના પછીની વાત કરીએ છીએ આ તો અક્ષ ઉપરની ચર્ચા કરી હવે વાત કરીએ છીએ વિષુવરેખા પર ઓકે સેમ ટુ સેમ સ્થિતિ છે બટ કન્ડિશન થોડી ઉલટી છે અહીંયા અક્ષ ઉપર શોધતા હતા હવે વિષુવરેખા પર શોધીએ છીએ પહેલાં વિષુવરેખા પર થોડું સમજી લઈએ કે વિષુવરેખા પર જ્યારે કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય તો શું કરવું પડે એના માટેનું સૂત્ર શું આવે બરાબર છે એ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ એકવાર અહીંયા ફરીથી એકવાર ફિગર ડ્રો કરું છું ઓકે બે વિદ્યુત ભાર છે એક છે પ્લસ ક્યુ એક છે માઇનસ ક્યુ એક એ બિંદુ પર છે એક યુ બિંદુ પર છે આ એનું શું થશે મધ્યબિંદુ થશે વિષુવરેખા એટલે કે આ તમારી વિષુવરેખા થશે અહીંયા એક સી બિંદુ મૂકેલું છે એથી લઈને સી બિંદુ પર ધન વિદ્યુત ભાર છે તો બહારની તરફ બળ લગાડશે એટલે આ દિશાની અંદર થશે યુ બિંદુ પર ઋણ વિદ્યુત ભાર છે તો પોતાની અંદર તરફ ખેંચશે એઝ ઇટ ઇઝ આનું પરિણામી થશે આ ઇસી કન્સિડર કરી શકો છો ઓકે હવે એક વસ્તુ યાદ રાખવી અહીંયા બનતા કોણ તમને થીટા મળે છે એઝ ઇટ ઇઝ સી બિંદુ આગળ જ્યારે પણ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય
तो एज इट इज ईसी बराबर एक सूत्र तमे भणी चूकेला छो माइनस केपी भाग्य आर क्यू आ विषुवरेखा माटेनुं सूत्र छे કે જ્યારે પણ કોઈ બિંદુ વિષુવરેખા પર આપેલું હોય તો વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર શું થશે ઈસી બરાબર આ વિષુવરેખા વિષુવરેખા બરાબર છે હવે એઝ ઇટ ઇઝ અક્ષ પરની સાથે સાથે ચર્ચા કરીએ અક્ષ પરની ચર્ચા કરવી હોય ને તો અક્ષ પર બેઝિક સૂત્ર શું થશે એપી બરાબર ટુ કેપી અપોન આર ક્યુ શું થાય છે ટુ કેપી અપોન આર ક્યુ બરાબર છે બંનેમાં ફરક શું છે કે બંને પર આ જે મૂલ્ય આવશે એનાથી આ મૂલ્ય અડધું હશે બટ અહીંયા સાઇન નેગેટિવ કન્સિડર કરીએ છીએ જ્યારે આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ જ્યારે પણ એક્ઝામ્પલ કન્સિડર કરતા હોય ત્યારે એક વેલ્યુ કમ્પલસરી ધનમાં લેવું માનાંકમાં દર્શાવું કે જેથી તમને મૂલ્ય શું મળે ધન મળે ઓકે વિષુવરેખા પર ચર્ચા થઈ ગઈ કે સાહેબ વિષુવરેખા પર મને સૂત્ર કેટલું મળશે માઇનસ કેપી અપોન આર ક્યુબ હવે આ જ એક્ઝામ્પલનો બીજો ભાગ છે આ પ્રથમ ભાગ છે હવે આ જ એક્ઝામ્પલનો બીજો ભાગ કન્સિડર કરીએ છીએ ઓકે આ જ એક્ઝામ્પલની અંદર આ રીતે આપેલું છે વિદ્યુત ભારો તો આના આ જ છે +10 માઇક્રોકુલમ -10 માઇક્રોકુલમ આ એનું મધ્ય બિંદુ છે આ એ બિંદુ આ યુ બિંદુ અહીંયા એક બિંદુ આપેલું છે ઓકે અહીંયા આ ઓ બિંદુ અહીંયા પી બિંદુ કન્સિડર કરીએ છીએ આ દિશામાં ધન વિદ્યુત ભાર બળ લગાડશે આ દિશામાં ઋણ વિદ્યુત ભાર એટલે કે અહીંયા ઈ પ્લસ કન્સિડર કરીએ ઈ માઇનસ કન્સિડર કરીએ આ એનું શું થશે પરિણામી કન્સિડર કરીએ છીએ આ રીતે ચલો ઓકે ગુડ ચલો ધ્યાન આપશો અહીંયા એક પી બિંદુ છે આ પી બિંદુ વિષુવરેખા પર મૂકેલું છે આ ધન વિદ્યુત ભાર છે તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જશે ઋણ વિદ્યુત ભાર છે તો પોતાની અંદર તરફ ખેંચશે ઓકે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ માઇનસ આ દિશાની અંદર હશે અને એનું રિઝલ્ટન્ટ એટલે કે ઈ આર અથવા તો ઈ પી કન્સિડર કે જે આ દિશાની અંદર હશે જ્યારે પણ વિષુવરેખા પર શોધવું હોય તો વિષુવરેખા પર આપણે ઓલરેડી સૂત્ર ભણી ચૂકેલા છે અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમને આપેલું છે કેટલું છે કે 5 mm જેટલું આપેલું છે અને એઝ ઇટ ઇઝ આ બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે 15 cm બરાબર છે અને બીજી બધી જ વેલ્યુ તમને આપેલી છે અહીંયા લખી દઈએ Q1 બરાબર 10 માઇક્રોકુલમ Q2 બરાબર -10 માઇક્રોકુલમ સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે કે 2a છે 2a છે 5 mm જેટલું છે અને બંને વચ્ચેનું અંતર એટલે કે આર બરાબર છે 15 cm બરાબર છે હવે સોલ્યુશન કન્સિડર કરીએ છીએ વિષુવરેખાનું સૂત્ર હંમેશા યાદ રાખવું તમારે અક્ષ ઉપર અને વિષુવરેખા પર બરાબર ઘણી સરકાર પૂછી શકાય છે પૂછી શકાય એવું એક્ઝામ્પલ છે બોર્ડની અંદર ચાલો અહીંયા સોલ્યુશન કન્સિડર કરીએ છીએ ઓકે સૌથી પ્રથમ શું કરશો કે પી બિંદુ આગળ એ પી બિંદુ ક્યાં છે કે સાહેબ વિષુવરેખા પર છે તો વિષુવરેખા પર અહીંયા આનું લખી દઈએ આન્સર લખી દે કે ઈપી બરાબર 2.66 × 10^5 ન્યૂટન પર કુલમ છે બરાબર છે એઝ ઇટ ઇઝ અહીંયા પી બિંદુ એ વિષુવરેખા પર છે વિષુવરેખા પર હોય તો વિષુવરેખા માટેનું સૂત્ર આપણે અહીંયા લખીએ છીએ ઓકે ચાલો કે પી બિંદુ વિષુવરેખા પર રેખા પર પર હોવાથી વિષુવરેખા હોવાથી વિદ્યુત ક્ષેત્ર ઈપી બરાબર અને માનકમાં દર્શાવવું કમ્પલસરી છે બરાબર છે નહીં તો તમને મૂલ્ય ઋણ મળશે અને મૂલ્ય ક્યારે કન્સિડર કરતા નથી ઋણ મૂલ્ય ઓકે ઈપી બરાબર માનકમાં કેપી ભાગ્યા આર ક્યુબ થશે આની અંદર કશું નથી કરવાનું સૌથી પ્રથમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પી જો શોધવો છે કે પી બરાબર સૂત્ર તમને યાદ છે પી બરાબર શું થશે કે સાહેબ પી બરાબર 2a × q થશે
टू एट के बे वच्चे अंतर बने वच्चे अंतर के साहब 5 mm छे तो एज इट इज 2a बराबर 5 mm એટલે 5 × 10⁻³ ક્યુ છે 10 μC એટલે 10⁻¹ ડાયરી લખી શકીએ તો 5 × 10⁻¹ કુલમ ઇન્ટુ મીટર. આ તમને સમી નંબર 1 આવે છો અને સમી નંબર 2 આપો છો. ચલો ક્લિયર છે, સમજો વિદ્યાર્થી મિત્રો. પી બિંદુ આગળ વિષુવરેખા પર બિંદુ આપેલું છે, એના માટેનું સૂત્ર લખ્યું ઈપી બરાબર કેપી ભાગ્યા આર ક્યુબ. આની અંદર કેનું મૂલ્ય મને ખ્યાલ છે 9 × 10⁹. મારી જોડે ડાયપોલ મોમેન્ટ નથી, ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો ડાયપોલ મોમેન્ટ માટેનું સૂત્ર સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ, પી બરાબર 2aq. ઓકે, એઝ ઇટ ઇઝ 2 એટલે બંને વચ્ચેનું અંતર સાદુરૂપ આપો છો તો 5 × 10⁻¹ કુલમ ઇન્ટુ મીટર કહે છે. હવે વિષુવરેખા, વિષુવરેખા પર વિદ્યુતક્ષેત્ર ઈપી બરાબર શું થશે કે સાહેબ કેપી ભાગ્યા આર ક્યુબ. ચલો આની અંદર કિંમત મૂકીએ છીએ આપણે. ઓકે, કેની કિંમત કેટલી થશે કે સાહેબ 9 × 10⁹ થશે. એઝ ઇટ ઇઝ વિદ્યુત ડાયપોલ માટેની કિંમત કેટલી છે કે વિદ્યુત ડાયપોલની કિંમત તમને કે મળી છે 5 × 10⁻¹ ભાગ્યા આર. આર એટલે કે ધન વિદ્યુત ભારથી અથવા તો ઋણ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર કેટલું છે, 15 cm. તો અહીંયા 15 × 10⁻²નો શું થશે ક્યુબ થશે. આ બધાનું તમે સાદરૂપ આપો ને એની કિંમત મળે છે 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ થશે. બરાબર છે, હંમેશા એક વસ્તુ યાદ રાખો, જો આ કિંમત કેટલી મળી હતી તમને, એનાથી એક્ઝેક્ટ અડધી કિંમત મૂકવી જોઈએ. કેટલી થઈ? 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. ઓકે, હવે આની દિશાની ચર્ચા કરીએ છીએ. આ એની દિશા થશે ક્યાંથી ક્યાં કે સાહેબ એથી લઈને યુ તરફ. ઓકે, એની દિશા એ યુ તરફ, અથવા તો તમે લખી શકો છો જમણી તરફ. ઓકે, જમણી બાજુની તરફ આ એનું પરિણામી છે અને પરિણામું કઈ દિશામાં છે કે સાહેબ આ દિશામાં, એટલે જમણી તરફ. હવે એ યુ કઈ રીતે લખાય? એ બિંદુથી યુ બિંદુ તરફ એની પરિણામી દિશા થશે. તો અહીંયા શું લખીએ છીએ? સદીશ એ યુ તરફની દિશાની અંદર એની દિશા મળે છે એઝ ઇટ ઇઝ. તમને અહીંયા સાદી રીતે તમે શોધી શકો છો કે વિષુવરેખા પર અને અક્ષ ઉપર તમને અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈપી, વિષુવરેખા પર કિંમત મૂકો કેપી ભાગ્યા આર ક્યુબ, પી એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થશે, પી બરાબર 2aq, 2 એટલે કે બંને વચ્ચેનું અંતર થશે. ઓકે, 2aની કિંમત મૂકો, ક્યુની કિંમત મૂકો, સાદરૂપ આપો. પછી એ બેની કિંમત મેન ઇક્વેશનની અંદર પુટ કરો, સમી નંબર 1ની અંદર પુટ કરો અને પરિણામે તમને સમી નંબર 3 નીચે એક લાઇન લખવી કે વિષુવરેખા પર આવેલ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ મળે છે, કે જેની દિશા એથી યુ તરફની હશે. ઓકે, એથી યુ તરફની કઈ રીતે નક્કી કરશો? ઓકે, આ ધન છે, આ ઋણ છે, બંનેના મૂલ્ય સમાન છે, એના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેની વચ્ચે થશે. ગઈકાલે આપણે ઓલરેડી એક્ઝામ્પલ ગણી ચૂકેલા છો, એના કારણે આ દિશા કઈ થશે? તમારી જમણી તરફ. ઓકે, નીચે જમણી તરફ બી લખેલો છે. અને બીજું, એથી આ બિંદુથી ડાયપોલની દિશાની અંદર કન્સિડર કરવું હોય તો એથી લઈને ક્યાં સુધી કે સાહેબ એથી લઈને આ તરફ છે, એટલે એથી યુ તરફની દિશાની અંદર હશે. જો એક્ઝેક્ટ ડાયપોલની વિરુદ્ધ દિશા હોય, જો ડાબી બાજુની દિશા હોય તો યુથી એ તરફની દિશા લખી શકો છો, બટ અહીંયા આ તરફની દિશા છે તો એથી ક્યાં તરફ જશે? જમણી બાજુ જવાનું છે, એથી યુ બિંદુ તરફ. તમને શું મળશે? એની દિશા મળે છે. ચલો ક્લિયર છે 100%. ચલો એના જ રિલેટેડ એક નવો હોમવર્કની અંદર એક્ઝામ્પલ આપીએ છીએ. આ એક્ઝામ્પલની અંદર તમારા હોમવર્કની અંદર કન્સિડર કરવાનું છે અને આ પણ ગઈકાલની જેમ મને તમારે મોકલી આપવાનું રહેશે. ઓકે, અહીંયા પહેલી કન્ડિશનની અંદર અક્ષ ઉપરની ચર્ચા કરીએ છીએ. 5 μC − −5 μC. આ બે બિંદુ છે, ઓ છે, આ એ છે, આ યુ છે,
અહીંયા એક બિંદુ મૂકેલું છે, પી બિંદુ છે અક્ષ પર, અહીંયા બંને વચ્ચેનું અંતર છે 10 mm, અને મધ્ય બિંદુથી આનું સુધીનું અંતર, મધ્ય બિંદુથી આનું અંતર થશે 10 cm. બરાબર છે? તમને અહીંયા વિદ્યુત ભારો આપેલા છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું ડાયપોલ વચ્ચેનું અંતર આપેલું છે, અને કેટલા અંતર શોધવાનું છે એ પણ આપેલું છે. આ ફર્સ્ટ કન્ડિશનની અંદર તમારે શોધવાનું છે ઈપી અક્ષ પર. ચલો એઝ ઇટ ઇઝ બીજો પાર્ટ. બીજો પાર્ટની અંદર એક વિદ્યુત ડાયપોલ છે. આ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર તમારે શોધવાનું છે સેમ ટુ સેમ કન્ડિશન છે. આ છે +5 μC, આ છે -5 μC. આનું મધ્ય બિંદુ ઓ કન્સિડર કરીએ છીએ. આનું ડિસ્ટન્સ છે 10 cm, આનું ડિસ્ટન્સ પર છે. આ એનું પરિણામી થશે એઝ ઇટ ઇઝ. આ રીતે આ 10 cm છે. બરાબર છે? અહીંયા એક બિંદુ આપેલું છે, આ છે એ, આ છે યુ, અને આ છે પી. બરાબર છે? એઝ ઇટ ઇઝ તમે સાદરૂપ આપો છો, અને હા, બંને વચ્ચેનું અંતર એઝ ઇટ ઇઝ છે, તમને આપેલું છે 10 mm. હવે અહીંયા પી બિંદુ વિષુવરેખા પર છે, તો પરિણામે ઈપી બરાબર અહીંયા લખી દઈએ વિષુવરેખા. બરાબર છે? તમારા જોડે બધાનું જ મૂલ્ય છે, તમારે ખાલી મને પી બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર જેમ આગલા એક્ઝામ્પલની અંદર કન્સિડર કર્યું છે એ જ રીતે મારે અહીંયા આ બેની અંદર તમારે સોલ્યુશન કરી એઝ ઇટ ઇઝ મને મોકલી આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટન્ટ આ એક્ઝામ્પલ અતિ મહત્ત્વના છે બોર્ડને અનુલક્ષીને. એના કારણે કોન્સ્ટન્ટ આપણે એક દાખલો ગણાવીએ છીએ, અને એને જ રિલેટેડ સેમ ટુ સેમ ખાલી થોડા વેલ્યુ ચેન્જીસ કરીએ છીએ. અને એ એક્ઝામ્પલ તમારે ઘરેથી હોમવર્કની અંદર ગણીને મને મોકલી આપવાનો છે. આ ઈપી અક્ષ પર શોધવાનું છે, અને આ વિષુવરેખા પર શોધવાનું છે. આનું સૂત્ર થશે 2kp/r³, આનું થશે kp/r³. માનાંકમાં દર્શાવશો વેલ્યુ ધન મળશે, અને મારે અહીંયા દિશા પણ જોઈશે. બરાબર છે? મૂલ્ય અને દિશા બંને કન્સિડર કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. ઓકે, કમ્પલસરી મને આ બે એક્ઝામ્પલ, અને ગઈકાલનો અતિ મહત્ત્વનો એક્ઝામ્પલ છે કે જે બોર્ડની અંદર મોસ્ટ IMP પૂછી શકાય એવો છે, એના કારણે કોન્સ્ટન્ટ એ મને મોકલી આપો. જો વિદ્યાર્થીનો કોઈ ક્વેરી હોય તો મને સંપર્ક કરે, અને એની મદદથી આપણે ક્વેરીનું શું કરી શકીએ છીએ, સોલ્યુશન કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું. આ ટોપિકની અંદર ગોસના નિયમની ચર્ચા કરવાની છે, કે જે અતિ મહત્ત્વનો છે બોર્ડને અનુલક્ષીને, પરીક્ષાને અનુલક્ષીને બહુ બધી વાર એક્ઝામ્પલની અંદર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. એના કારણે કોન્સ્ટન્ટ આ બે એક્ઝામ્પલ અને હવેથીના લેક્ચરો અતિ મહત્ત્વના છે, તો જેથી કોન્સ્ટન્ટ પ્રિપેરેશન કરો અને કોન્સ્ટન્ટ વિડીયો લેક્ચર જોતા રહો. ઓકે, થેન્ક યુ.